રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે પાલનપુરમાં આઠ વર્ષની બાળકી અને વૃદ્ધાને અડફેટે લીધા પંચશીલ સોસાયટી નજીક બાળકીને અડફેટી લીધી વૃદ્ધાને પણ અડફેટે લેતા પગના ભાગે ઇજા થઈ જ્યારે રખડતા ઢોર પર હવે રોક ક્યારે તે એક સવાલ મહત્વનો બની રહ્યો છે સુરત મનપા દ્વારા રખડતા ઢોર અંગે કડક કાર્યવાહી જ્યારે મનપાએ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ત્રાણું રખડતા ઢોર પકડ્યા રખડતા ઢોરને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતોની ઘટના પણ બને છે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાને ઢોર પકડવા આદેશ કરાયો છે તો સુરત મનપા દ્વારા રવિવારથી જ ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઈ છે રવિવારે એસી સોમવારે અઠાવન મંગળવારે ઓગણપચાસ ઢોર પકડી પાડવામાં આવ્યા

ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોઘીબા સ્કૂલ પાસેના બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ છે જે મુદ્દે ગોંડલ નગરપાલિકાએ જવાબ રજૂ કરતા બ્રિજના સમારકામની જરૂર હોવાનું સ્વીકાર્યું હતું સાથે જ રિપેરિંગ માટે આર્થિક તંગી હોવાનો પણ દાવો કર્યો હતો બીજી તરફ હાઈકોર્ટે સવાલ કર્યો હતો રિપેરિંગની જરૂરિયાત હોવા છતાં અવરજવર કેમ ચાલુ છે જેના જવાબ માટે પાલિકાએ કહ્યું હતું કે બ્રિજ બે સ્ટેટ હાઇવેને જોડે છે રિપેરિંગ માટે ઉપર જાણ કરી છે જેથી હાઈકોર્ટે સરકાર પાસે પણ જવાબ માંગ્યો દાહોદમાં નલસે જલ યોજનાની અધૂરી કામગીરીના લીધે બસો થી પણ વધારે ઘરોના નળ સુકાયા

અધિકારીઓ કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ રજૂઆત સાંભળતા ન હોવાનો આક્ષેપ કર્યો છે સ્થાનિકોએ સત્વરે પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો નડિયાદના સોડપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો વાયરલ થવા મુદ્દે તપાસના આદેશ હવે અપાયા છે આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે સાથે દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત કચેરીએ બોલાવી અને ખુલાસો માંગવામાં આવ્યો છે તપાસ કરતા વિડીયો સત્યાવીસ સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ અમીને આ મામલે પ્રતિક્રિયા આપી છે સાથે વિડીયોમાં નડિયાદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ હોવાની પુષ્ટિ કરી છે મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સત્યાવીસ સપ્ટેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો બાદમાં જમણવારનું આયોજન કરાયું હતું વિડીયોમાં મહોડેલ એમપીએચ્યુ ના હર્ષદભાઈ મકવાણા અને સુપરવાઇઝર જાસ્મિનભાઈ શર્મા પણ નજરે પડે છે આ વીડિયોમાં આરોગ્ય નશાની હાલતમાં ગેરવર્તણૂક કરતા હોવાના આક્ષેપથી રહ્યા છે આ મીડિયામાં મેં જોયું આ વિડીયો માટે અને મેં ત્યારે મેડિકલ ઓફિસર જે પીએચસીના છે ડૉક્ટરજી ઠાકર સાહેબ એમને મેં તપાસ સોંપી છે અને આમાં જે બી કાર્ય બાળા હશે અને જેને બી એમાં ચડવણી હશે એના શિક્ષણ કાર્ય ચોક્કસ કરવામાં આવશે કાર્યમાં જે મેડિકલ ઓફિસર ત્યાં લખીને આપશે કે ભાઈ ત્યાં આગળ કોણ કોણ હતા જોધપુરમાં જે સેન્ટર ચાલે છે એમાં શું થતું હતું શું બિના હતી એનો સાચો અહેવાલ કાર્ય કરવો પડશે અમને અમદાવાદથી મહત્ત્વના સમાચાર અમદાવાદમાં સ્મિત ગોહિલ હત્યા કેસ સ્મિતા મિત્ર રવિ લુહારની પણ હવે લાશ પડી આવી છે વિરમગામ કેનાલ નજીકથી આ લાશ મળી આવી છે રવિની જયારે રવિની છરી અને ગોળી મારી હત્યા કરાઈ પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે સ્મિત અને રવિની હત્યામાં એક જ હત્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રવિની હત્યાના સ્થળે સ્મિતની હાજરી મળી આવી છે રવિની હત્યા હત્યા બાદ ગોહિલની કરાઈ હતી આ હત્યામાં અનેક હોવાનું હાલ પોલીસ કહી રહ્યું છે ત્યારે પોલીસે હત્યાર અને આરોપીની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડર મામલે મોટો ખુલાસો થયો છે શહેરના દધીછી બ્રિજ પર ચલોડિયાનો પ્રવાસી સ્મિત ગોહિલની ગોળી મારી હત્યા કરાઈ હતી આ મામલે સ્મિતના પિતાએ તેના મિત્ર પર આશંકા વ્યક્ત કરી હતી આ મામલે પોલીસે તપાસમાં વધુ એક હત્યા સામે આવી છે